આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. નમસ્કાર સુરભીબેન, કેમ છો શ્રોતાઓ? નમસ્કાર, તમે બધા કેમ છો? એકદમ મજામાં. અને સુરભીબેન, આજથી શરૂ થતું નવરાત્રી પર્વ આપણા બધા જ શ્રોતાઓ માટે અને આપના સૌ માટે માતાજીની કૃપા હંમેશા આપના પર વરસતી રહે એવી શુભેચ્છા સાથે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. ચોક્કસથી, નવરાત્રીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી, તો આમ તો નવરાત્રીની તૈયારીઓ બહુ જોર શોર થી થઈ ગઈ છે. આજે પહેલું નોરતું છે અને નવે નવ દિવસ આપણે માં દુર્ગાના જે નવ સ્વરૂપ છે એને આપણે અલગ અલગ પ્રસાદી ધરાવતા હોઈએ છીએ. બહુ સાચી વાત છે. તો આજના કાર્યક્રમમાં આપણે આપણા શ્રોતાઓને શું શીખવશું? જો જ્યારે પણ નવરાત્રી આવે ને, એટલે એનાથી પહેલા જ આમ પ્રસાદ શું બનાવશું ને, એ એક મોટો પ્રશ્ન આપણી પાસે હોય. કારણ કે હવે કેવું થઈ ગયું છે કે આપણે આ બિલ્ડિંગમાં, કોલોનીમાં આપણે માતાજીની આરતી કરતા હોઈએ, માતાજીને પ્રસાદ ધરાવતા હોઈએ, અને જે બધા આવ્યા હોય આરતીમાં એમને પણ પ્રસાદ આપણે આપતા હોઈએ છીએ. એટલે આપણે એવું થાય કે દર વખતે કંઈક નવું પ્રસાદ હોય ને, કંઈક અલગ હોય ને, તો મજા આવે એમ. અને આપણે કંઈક નવું બનાવ્યું હોય એટલે દર વખતે એવું બધા પૂછતા હોય કે આ વખતે હવે શું પ્રસાદ બનાવશો તમે, કે આ વખતે શું નવો પ્રસાદ તમે લઈને આવવાના છો. સાચી વાત છે. હા, ને પ્રસાદ જયારે આપણે બનાવીએ ને ત્યારે પ્રસાદની બે કે ત્રણ ડેફિનેશન હોય કે એક તો પ્રસાદ ઇન્સ્ટન્ટ હોવો જોઈએ કે ફટાફટ તૈયાર થઈ જાય. કારણ કે નવરાત્રી છે એટલે પ્રસાદ બનાવવાનું હોય, રૂટીનનું જમવાનું તો આપણે બનાવવાનું જ હોય, બંને ટાઈમનું જે બનાવવાનું હોય એની સાથે તૈયાર થઈ અને ગરબા ગાવા પણ જવાનું હોય. એટલે પ્રસાદ છે એ હંમેશા ઇન્સ્ટન્ટ હોવું જોઈએ, પ્લસ ઘરમાં એ વસ્તુ બધી પડેલી હોય એમાંથી ફટાફટ તૈયાર થઈ જવું જોઈએ. પછી આપણે બહાર ચાર વસ્તુ અને એમાંથી પ્રસાદ બને તો એ લાંબુ ના ટકે. પછી એવું થાય કે ચલો ને આજે બહારથી આપણે પેડા જ મંગાવી લઈએ કે આજે સિંગ સાકરિયાનો જ પ્રસાદ કરી દઈએ, એવું થઈ જતું હોય છે. સાચી વાત છે. તો આજે આપણે એવી જ એક વાનગી લેવાના છે, એને તમે માઝા મલાઈ કયો કે મીઠી મધુરી કયો, કોઈ પણ તમે એનું નામ આપી શકો છો. બહુ જ ઈઝી છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એની અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ છે કે જે તમારા ઘરમાં અવેલેબલ જ હોય. તો એના માટે સૌથી પહેલા આપણે ખાંડ જોઈશે, 1/2 કપ ખાંડ લઈશું. 2 ટેબલ સ્પૂન મલાઈ લેવાની છે, 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેવાનો છે. જો મિલ્ક પાવડર તમારા ઘરે હાજર ન હોય તો મલાઈ છે એ 2 ને બદલે 3 ટેબલ સ્પૂન લેવાની છે. 2 ટેબલ સ્પૂન સિંગનો ભૂક્કો લેવાનો છે. હવે આ સિંગના ભૂક્કામાં જો શેકેલી સિંગ, મોડી સિંગ શેકેલી હોય ને એનો ભૂક્કો લેવાનો છે, અથવા તો કાચી સિંગ તમે લો તો એના ફોતરા કાઢેલા હોય એવી સિંગ જોઈશે. એટલે મોડી શેકેલી સિંગ હોય ને એના, એને તમે ક્રશ કરી અને એનો ભૂક્કો લેવાનો છે. 1/2 કપ સિંગનો ભૂક્કો લેવાનો છે. 1/2 કપ સિલોની કોપરું લેવાનું છે, એટલે કે જે કોપરાની જે છીણ આવે ને એ લેવાનું છે. ઇલાયચી લઈશું, ઇલાયચી પાવડર અને કેસર લઈશું. હવે આપણે એની રીત જોઈ લઈએ. બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે એક પેનમાં ખાંડ લઈ અને ખાંડ ડૂબે તેટલું પાણી આપણે ઉમેરવાનું છે અને પછી એની ચાસણી તૈયાર કરવાની છે. હવે ચાસણીની વાત આવે એટલે બધાને એવું થાય કે ભાઈ ચાસણી સરસ નહીં બને તો, પણ આ તમારે જ્યારે પણ ચાસણી બનાવો ને ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આના આપણે પીસ પાડવાના છે. એટલે આમ જનરલી પીસ વાળી કોઈ પણ મીઠાઈ તૈયાર કરવી હોય ને તો 1-2 તારની ચાસણી જોઈએ, પણ આપણે હંમેશા ઓછી બનાવવાની, એટલે કે 1-1.5 તાર, 1-1.25 તાર જેવી ચાસણી તૈયાર કરવાની અને પછી ફ્લેમ ઓફ કરી દેવાની. એના લીધે શું થશે કે જ્યારે તમારી ચાસણી ઓછી તૈયાર થયેલી હશે ને તો તમારી પાસે એવો સમય વધશે કે તમે એને પકાવવાનો ટાઈમ વધશે, કે તમે જે વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યા એને હલાવતા રહેશો ને તો ધીમે ધીમે કરતા તમારું પેન કે કડાઈ જે ગરમ હોય એના કારણે ચાસણી એકદમ પ્રોપર તૈયાર થઈ જશે. તો આપણે અત્યારે 1-1.25 તાર જેટલી ચાસણી તૈયાર કરી રહ્યા છીએ. એ ચાસણી તૈયાર થાય, હવે ચાસણી ચેક કરવાની પણ રીત છે. હવે ચાસણીને તમે ઘણા એમ હાથ ઉપર લઈ અને તરત જ તમે આમ અંગૂઠો અને આંગળીની વચ્ચે અને તમે એને દબાવીને ચેક કરો તો ગરમ હશે ને તો એ ચાસણીનો પ્રોપર માપ નહીં આવે. એના બદલે તમે કોઈ પણ એક પ્લેટમાં એક ડ્રોપ મૂકી દો, ડ્રોપ મૂકી અને પછી એ ઠંડુ પડે ને એટલે તમે એને હાથેથી લઈ અને પછી ચેક કરશો ને તો તમને તરત જ ખબર પડી જશે કે આમાં 1 તાર થઈ રહ્યા છે, 1/2 તાર થઈ રહ્યો છે કે 1 તારથી વધારે તાર થઈ રહ્યા છે. તો આ રીતે ચાસણી તમારે ચેક કરી લેવાની છે અને પછી એની અંદર તમારે મલાઈ ઉમેરવાની છે અને મિલ્ક પાવડર ઉમેરવાનું છે. ફ્લેમ ઓન જ રાખવાની છે, કારણ કે મલાઈનું પણ પાણી હશે, મલાઈની અંદર જે દૂધ હોય ને એ પણ ચાસણીને થોડી ઢીલી કરશે. એટલા માટે આપણે વધારે ચાસણી, આમાં કદાચ વધારે ચાસણી થઈ જશે ને તો પણ બેલેન્સ થઈ જશે. એટલે મલાઈ અને મિલ્ક પાવડર ઉમેરી અને હલાવતા રહેવાનું છે અને પછી એની અંદર સિંગનો ભૂક્કો અને કોપરું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે.
ઇલાયચી પાવડર ઉમેરીશું અને પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે. સિંગનો ભૂક્કો અને કોપરું ઉમેરીને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી સતત આ મિશ્રણને હલાવતા રહેવાનું છે. એક સરસ મિશ્રણ તૈયાર થઈ જશે, તમારો ડો તૈયાર થઈ જશે. એમ કે બધું મિશ્રણ છે ને પેનમાં જોડે ફરવા લાગશે. હવે જયારે આવી કોઈ ચાસણી વાળી આપણે મીઠાઈ બનાવતો હોય ને ત્યારે કાં તો એકદમ જાડું તાસરો, જાડા બોટમ વાળો તાસરો હોય ને એ લેવાનો છે, અથવા તો નોનસ્ટિક પેન લેવાનો છે. તો શું આ મિશ્રણ તમારું ચોંટશે નહીં અને સરસ રીતે તૈયાર થઈ જશે તમારી કોઈ પણ મીઠાઈ. અને આ રીતે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય એટલે પછી એને થાળીમાં પાથરી દેવાનું છે અને કેસર જે છે એ કેસરને દૂધમાં પલાળી અને એનો ડ્રોપ એક 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 પછી થાળીમાં પાથરી અને એને પીસ પાડી દેવાના છે. ચોરસ તમે પીસ પાડી દો અને એના ઉપર એક એક કેસરનો ડ્રોપ મૂકી અને પિસ્તાની કતરણથી તમે ગાર્નિશ કરી લેશો તો એટલું સરસ લાગશે. અને જ્યારે તમે એને કોઈ પણ પેપર પેપર કપમાં સિંગલ પીસ સર્વ કરશો ને તો કોઈને એવું જ લાગશે કે આ મીઠાઈની દુકાનેથી તમે મીઠાઈ લાવ્યા છો, તમે આ વસ્તુ ઘરે બનાવી જ ના શકો. બહુ જ સરસ દેખાય છે. જી સુરભીબેન, બહુ સરસ મજાની ઇન્સ્ટન્ટ બની જાય, ઝડપથી બની જાય. અને આપણે 9 દિવસ સુધી માતાજીને અલગ અલગ જો પ્રસાદ ધરાવવાનો હોય તો એના માટેનો એક સરસ મજાની એકદમ નવી જ માઝા મલાઈ આપે અમને શીખવી છે. ચોક્કસ, બહુ જ સરસ છે અને માતાજીના પ્રસાદ માટે તો એકદમ અપ્રોપ્રિયેટ છે કે પ્રસાદની વાત હોય તો આપણે કહ્યું એ પ્રમાણે. અને બીજું બજેટ ફ્રેન્ડલી પણ પ્રસાદ હંમેશા આપણે રાખતા હોઈએ તો આ વસ્તુ એવી છે. અને કદાચ પણ જો વધી જશે ને, ઘણી વાર એવું થાય કે પ્રસાદમાં વધારે જોઈતું હોય, ઘણી વાર ઓછું જોઈતું હોય, તો આ વસ્તુ એવી છે કે બગડશે નહીં અને 4-5 દિવસ કે અઠવાડિયા સુધી પણ સરસ રહેશે. એટલે તમારા ઘરે મીઠાઈની રીતે પણ સરસ રીતે ખવાઈ જશે. બિલકુલ. તો સુરભીબેન, આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ નવરાત્રી પર્વ દરમિયાન આપ પણ આપના ઘરે આ મીઠાઈ બનાવો અને આપના ઘરે માં નવદુર્ગાને આ મીઠાઈ ચોક્કસથી ધરાવો. પ્રસાદ માટેની સરસ મજાની આપણે મીઠાઈ શીખવાડી દીધી છે તો આ પ્રસાદ માતાજીને ધરાવી અને માતાજીની કૃપા આપ પણ વરસે એવી અમારી શુભેચ્છા. જી, અને આવતા સપ્તાહે આવતા રવિવારે આપ સૌને ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. આવજો. અને શ્રોતા મિત્રો, અત્યારે હવે મારી સાથે છે સીમાબેન નથવાણી. વેલકમ સીમાબેન. થેન્ક યુ. આપ કેમ છો? બસ મજામાં. જી, તો સીમાબેન, આજથી નવરાત્રી પ્રારંભ થઈ ગયો છે, આજે પહેલું નોરતું છે, તો આજના દિવસે આજે આપણા લિસનર્સ માટે તમે કઈ રેસીપી લઈને આવ્યા છો? હું 2 રેસીપી લઈને આવી છું. એક તો મિલેટ ની કટલેટ છે અને એક છે ફરાળી નાન ખટાઈ. અરે વાહ, સરસ. એટલે કે જે લોકો અત્યારે ફરાળ કરતા હશે, નવરાત્રી રહેતા હશે, એમના માટે એક નવી વેરાયટી તમે લાવ્યા છો, ફરાળી નાન કઠાઈ. હા જી. અને મિલેટ કટલેટ પણ બહુ જ સરસ મજાની નવી રેસીપી છે, તો સૌથી પહેલા આપ કઈ રેસીપી શેર કરશો? આજે હું પહેલા મિલેટ ની કટલેટ શેર કરીશ, પહેલી રેસીપી. જી, તો એ માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? એ માટે જોઈશે પહેલા તો જુવાર અને બાજરી જોઈશે અને રાગીનો લોટ જોઈશે અને એ સિવાય ડુંગળી, કેપ્સિકમ, આદુ મરચાની પેસ્ટ, ખાંડ અને રેગ્યુલર મસાલા જોઈશે અને સફેદ તલ જોઈશે અને તળવા માટે તેલ જોઈશે. ઓકે, તો હવે બનાવવા માટેની રીત જણાવશો? હા જી, આપણે પહેલા જુવાર અને બાજરી બંને સરખા ભાગમાં લેવાના છે. મેં અહીં 1/2 વાટકીનો માપ લીધો છે. બંને આપણે લઈ અને લગભગ 15-17 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખવાનું છે અને પછી મીઠું નાખીને કુકરમાં બાફી લેવાનું છે. કારણ કે આ મિલેટ આઈટમ છે, એને પલળતા વાર લાગે, એટલા માટે 15-17 કલાક જેવો સમય પ્રોપર પલળતા લાગે અને ગરમ પાણીમાં પલાળીએ ને તો પ્રોપર એ પલળી પણ જાય અને ચડવામાં પણ પ્રોબ્લેમ ન થાય. જી, હવે આપણે એ બધા અને આ 2 વસ્તુને લઈ અને કુકરમાં નમક નાખીને બાફી લેવાની છે અને પછી એ થોડું ઠંડુ થાય ત્યાર પછી એને અધકચરા આપણે પીસી લેવાના છે અને પીસી લીધા પછી એમાં ડુંગળી, કેપ્સિકમ, ફોદીનો અને આદુ મરચાની પેસ્ટ, ખાંડ અને લીંબુ એ બધું અને સાથે મીઠું મરચું અને ચાટ મસાલો એ રેગ્યુલર બધા મસાલા એડ કરવાના છે અને મેં બાઇન્ડિંગ માટે પણ રાગીનો લોટ લીધો છે. કારણ કે આપણા પીએમ સાહેબે આ વર્ષ મેં મિલેટ યર જાહેર કર્યું તો એવું થયું કે આ મિલેટની વાનગી પણ આપણે આપીએ. જી, એટલે મિલેટ માટે સાથે રાગીનો લોટ જ યુઝ કર્યો છે.
તમે રાગીની બદલે થોડો કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો. અને બાઇન્ડિંગ આવે એટલું આપણે પ્રોપર હાથમાં લઈએ તો છૂટવું ન જોઈએ, એટલું બાઇન્ડિંગ એમાં મિક્સ કરી અને આપણે એની થેપલી જેવું વાળવાનું છે. અને કટલેસના મોલ્ડથી આપણે એને કટલેસનો શેપ આપવાનો છે. તમને એવું લાગે કે થોડું છૂટે છે તો થોડો વધારે લોટ એડ કરી શકો, અથવા તો તમને એવું લાગે તો તમે વર્મીસીલી સેવથી કોટ કરી અને પછી પણ તળી શકો છો. હવે આપણે એને તેલ મૂકી અને તળવાની છે. અને પેલા તેલ ફાસ્ટ રાખવાનું છે અને પછી થોડું ધીમો રાખવાનું છે, કારણ કે ઉપરથી ચડી જાય અને અંદરથી કાચું રહે એવું નથી ખવડાવવું. એટલે થોડું ધીમે ધીમે એને તળવાનું રહેશે. એને તળાતા 7-8 મિનિટ જેવું લાગશે, કારણ કે મિલેટ છે અને પ્રોપર ચડી જાય એટલે થઈ જાય પછી તમે એને ઉતારી લેવાની. અને એની સાથે મેં જે ડીપ બનાવ્યું છે એ પણ હેલ્ધી બનાવ્યું છે, એટલે એની ડીપની પણ હું સાથે રેસીપી તમને આપી દઉં છું. જી હા જી. હવે આપણે એના માટે ચીઝ અને ડીપ લીધું છે મેં ચીઝ વાળું, એટલા માટે કે એક વાસણમાં આપણે જે વ્હાઈટ ડીપ બનાવતા હોય ને એમાં મોસ્ટલી આપણે મેંદાનો યુઝ કરતા હોય, બટર અને મેંદો અને ચીઝ, એની બદલે મેં સાથે રાગીનો લોટ લીધો છે. વાસણમાં પેલા તમારે થોડું બટર લેવાનું અને એમાં રાગીનો લોટ શેકવાનો છે, મેંદો નહીં. અને રાગીનો લોટ શેકી અને દૂધ અને નમક અને એ નાખી એને મિક્સ કરવાનું અને ચીઝને 2 ક્યુબ લઈ અને ખમણી નાખવાની છે. આ સાથે તમારે એમાં થોડું નમક અને પીઝા સીઝનિંગ અને મરી એ બધું નાખી અને ઠીક એવું મિશ્રણ તૈયાર કરવાનું છે. એટલે આ તમારું થશે મિલેટ વાળું ડીપ તૈયાર થઈ જશે. આની સાથે તમે ખજૂર આંબલીની ચટણી અને લીલી ચટણી, કોથમરી મરચાની ચટણી અને આ ડીપ, ત્રણેય વસ્તુ સાથે તમે સર્વ કરી શકો. એટલે તમારી આ ખૂબ જ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર રેસીપી તમારી તૈયાર થઈ જશે. તમને એવું લાગે તો તમે વર્મીસીલી સેવની બદલે સફેદ તલથી પણ કોટ કરી શકો, એટલે તલમાં પણ ખૂબ કેલ્શિયમ હોય એટલે તમે એનો યુઝ પણ કરી શકો છો. બહુ જ સરસ મજાની મિલેટ માંથી બનતી કટલેટ આજે આપણે શેર કર્યું છે, ખૂબ જ હેલ્ધી રેસીપી છે. આશા રાખીએ આપણા શ્રોતાઓને પણ આપની રેસીપી ખૂબ જ ગમશે. અને આજની જે બીજી રેસીપી આપ શેર કરવા જઈ રહ્યા છો તે છે ફરાળી નાન ખટાઈ, તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે? એના માટે આપણે પેલા તો રાજગરાનો લોટ જોઈશે. મેં 25% જેટલો રાજગરાનો લોટ અને 75% જેટલો ફરાળી લોટ રેડી આવે છે, અને એ કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીને તમે લો તો એમાં ભેળસેળ આવતી નથી, એટલે 75% જેટલો એ લોટ લીધો છે. અને લોટના માપથી અડધી દળેલી ખાંડ લીધી છે અને અડધી વાટકી જેટલું ગાયનું ઘી લીધું છે. હવે આપણે ગાયનું ઘી અને આ 4-5 વસ્તુ અને સાથે થોડું બુરુ નાળિયેરનું ખમણ જોઈશે અને ગાર્નિશિંગ માટે બદામની સ્લાઈસ જોઈશે. આટલી જ વસ્તુ આપણે જોઈશે. જી હા જી. હવે આપણે એની રીત જોઈએ તો હવે પેલા આ વસ્તુ બેકિંગની છે, એટલા માટે તમારે પ્રીહીટ કરવા વાસણ મૂકવું જોઈશે. તમારી પાસે ઓવન ન હોય તો તમે આ વસ્તુ ગેસ પર પણ કરી શકો છો, એટલે હું આ ગેસ માટેની રેસીપી આપું, કારણ કે ઓવન બધાના ઘરે નથી હોતું એટલા માટે. હા, તો એક પોળા વાસણમાં કાઠો મૂકી અને ઉપર ઢાંકણ રાખી અને તમારે 10 મિનિટ માટે એને પ્રીહીટ કરવાની, ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરી લઈશું. હવે મોટા વાસણમાં ઘી અને ખાંડ બંને લઈ અને બરાબર હેન્ડવિસ્કથી મિક્સ કરી લેવાના, એટલે ખાંડની એક પણ કોણી ન રહે ને એટલું મિશ્રણ થઈ જવું જોઈએ. અને હવે એમાં આપણે નાળિયેરનું ખમણ પણ ઉમેરી દઈશું અને બંને લોટને વારાફરતી થોડો થોડો મિક્સ કરીને નાખતા જવાનો છે. બધો લોટ સાથે એક સાથે મિક્સ કરવા નથી, એક એક 2-2 ચમચી નાખતા જવાનું અને એક જ સાઈડ ફેરવવાનું, એમાં એડ કરતા જવાનું છે. અને બધું એડ થઈ જાય પછી તમે જુઓ ને હાથ એનું મિશ્રણ મિક્સ કરો તો રોટલીના લોટથી ઢીલું અને ઘી હશે, એટલે તમને આઈડિયા આવી જશે કે નાનખટાઈનું મિશ્રણ તૈયાર થઈ જાય અને હાથમાં ચોટે નહીં એવું બની જશે, કારણ કે નાળિયાનું ખમણ પણ સાથે છે. એટલે એ તમારા નાના નાના બોલ વાળવાના અને બોલ વાળી અને ઉપર બદામની કતરણ સ્લાઇસ લગાવી અને તમારે આ પ્રીહિટ 10 મિનિટ કરેલું વાસણ હોય
એમાં મૂકવાનું રહેશે. એટલે તમે એલ્યુમિનિયમની કોઈ પણ થાળી લઈ લો, એમાં તમે સિલ્વર ફોઇલ લગાવી દો અને આ બધી જ નાનખટાઈને છૂટી છૂટી એ પ્લેટમાં પાથરી દો અને પ્રીહીટ કરેલા વાસણમાં મૂકવાની રહેશે. અને આ નાનખટાઈને ચડવા લગભગ 10-1 મિનિટ જેવું થશે. ધીમા ગેસ ઉપર રાખવાની છે, ખોટી ઉતાવળ કરવાની નથી. કારણ કે ઉતાવળ કરશો, વારંવાર ચેક કરશો તો તૂટવાનો પણ ભય રહેશે. એટલે 10 મિનિટ આરામથી એને થવા દેવાની. થશે ને એટલે એની સ્મેલ જ બહાર આવશે, એટલે ખબર પડી જશે કે આ ચડી ગઈ છે. અને પછી તમે 10 મિનિટ પછી ધીમા ગેસે થઈ જાય એટલે તમે ટૂથપીકથી ચેક કરી લેવાનું કે આ અંદરથી ચડી ગયું છે કે નહીં. કારણ કે બેકિંગનો એ જ નિયમ છે, ટૂથપીકથી ચેક કરો એટલે તમને આઈડિયા આવી જાય. એટલે પછી તમારે 10-1 મિનિટ બારે લઈ અને એને પ્લેટફોર્મ પર ઠંડી થવા દેવાની છે. એ ઠંડી થાય ને ત્યાં સુધી તમને એવું લાગશે કે કદાચ પહોંચી છે, પણ હકીકતમાં બારોબાર 10 મિનિટ પછી ઠંડી થઈ જાય એટલે બ્રાઉન પણ બારોબારથી પાછળની સાઈડથી પણ હશે અને પ્રોપર એનું ટેક્સચર પણ આવી ગયું છે. રેડી નાનખટાઈ જેવી જ થઈ ગઈ છે. એટલે નવરાત્રિના વ્રતમાં જે લોકો નવરાત્રિ રહેતા હોય એમના માટે, અને આ મિલેટની આઈટમ પણ કહી શકાય કારણ કે રાજગ્રાનો લોટ છે, એટલે તમે એવી રીતના પણ યુઝ કરી શકો. અને કોઈ વ્રત રહેતું હોય એ લોકો માટે પણ યુઝ થઈ શકે. તમે વ્રતમાં માતાજીને નૈવેદ્યમાં પણ ધરી શકો એવી વસ્તુ આ તૈયાર થઈ જશે. સીમાબેન, બંને બહુ જ સરસ મજાની રેસીપી આપે અમારી સાથે શેર કરી છે. મિલેટ યર ઉજવી રહ્યા છે ત્યારે મિલેટમાંથી બનતી ઘણી જ બધી ઇનોવેટિવ રેસીપીઝ આપણે આપણા લિસનર્સને આપણા માધ્યમથી તેમના સુધી, તેમના રસોડા સુધી આપણે પહોંચતી કરી છે. અને આજે એક વધુ નવી રેસીપી આપે પણ એની અંદર એડ કરી છે, મિલેટમાંથી બનતી ફરાળી કટલેસ. અને એક સરસ મજાની ફરાળી નાન ખટાઈ આપે અમને શીખવી છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો અને શ્રોતાજનોનો પણ ખૂબ ખૂબ આભાર. જી, તો ફરી મળીશું, આવજો. થેન્ક યુ. તો શ્રોતા મિત્રો, આજથી શરૂ થતું નવરાત્રી પર્વ આપના સૌ માટે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમર્પણ અર્પણ કરે, તેમજ આપના સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે આજની આ રેસીપી આપને કેવી લાગી? આ રેસીપી આપ પણ આપના ઘરે, આપના રસોડે ટ્રાય કરજો. અને રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે કોઈ પ્રશ્નો હોય તો અમને વોટ્સએપ કરજો 9426421254 પર. તો આવતા સપ્તાહે ચટપટી વાતો અને અવનવી રેસીપી સાથે આપને ફરી મળીશું. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.